નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુભાઈ, આ નામથી કદાચ કોઈ પરિચિત ન હોય તેવું બની જ ના શકે. વડોદરા મહાનગરપાલિકામાં નેતા પદ માટે થોડા સમય પહેલા જ ચૂંટણી થઈ હતી અને ચૂંટણીમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવને સૌથી વધુ મત મળ્યા હતા. ત્યારબાદ આજે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર હવે તેમને સત્તાવાર જે લેટર છે તે આપવામાં આવ્યો છે. ત્યારે તેમના નિવાસસ્થાને તમામ જે શુભેચ્છકો છે, પક્ષના કાર્યકર્તાઓ છે, તમામ લોકો આવીને તેમને શુભેચ્છા આપી રહ્યા છે. આપણી સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું. સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ, નેતા તરીકે ફરી એકવાર પદભાર સંભાળવા જઈ રહ્યા છો, શું કહેશો આ પદને લઈને? પહેલી વાત તો પદ મહત્વનું નથી, પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પાર્ટીને કઈ રીતે મજબૂત કરવું એ મારો ધ્યેય છે અને એના માટે પદ મહત્વનું નથી. તેમ છતાં પાર્ટીએ એક ફોર્મ્યુલા નક્કી કરી કે ભાઈ આપણે લોકશાહી ડબે ચૂંટણી કરવાની, એટલે માનનીય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતાભાઈ અમિતભાઈ ચાવડા, પાર્ટીના તમામ સનિષ્ઠ કાર્યકર્તા એક કમિટીની રચના કરી, તેમાં બાલુભાઈ ચેરમેન બન્યા અને એમના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી થઈ. હું ચૂંટણી લડવા નહોતો માંગતો, તો અમારા બાળુભાઈ, અમારા પુષ્પાબેન, અમારી અલકાબેન, એમણે એવું કીધું કે ના, તમારે જ લડવી પડશે. લડ્યા, વોટ વધારે મળ્યા, જીત્યા. પાર્ટીએ નિર્ણય કર્યો કે ચૂંટણી ભલે થઈ ગઈ હોય પણ જે પત્ર છે, વિરોધ પક્ષનો ઓફિશિયલી જે પત્ર હોય તે અમે પછી આપીશું. હું તો સનિષ્ઠ કાર્યકર્તા છું, મારા માટે એવું નથી કે ક્યારે પણ પાર્ટી અને પાર્ટીના નેતા કરતાં આપણે મહાન નથી. એમને કંઈ વિચાર્યું હશે કે પછીથી આપીશું, તે વિચાર કરીને પછી આપ્યું છે. એટલે એવું કંઈ નથી કે ભાઈ પદ હોય તો જ કામ કરી શકું. આપ લોકોએ મને જોયું હશે કે વગર પદે બી હું લોકોનું કામ કરતો રહ્યો છું, લડાઈ બી લડતો રહ્યો છું, એટલે મારા માટે આ બહુ અગત્યનું નથી પણ પાર્ટી મજબૂત કરવું એ મારા માટે બહુ અગત્યનું છે. ચોક્કસ ભથ્થુભાઈ, વાત કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયા બાદ અલગ અલગ વાતો થઈ, ત્યારબાદ હાઈકમાન્ડના ટચમાં આપ હતા, હાઈકમાન્ડ દ્વારા જે ચિતાર લેવામાં આવ્યો, અહીંની જે પરિસ્થિતિ છે તેનો ચિતાર પણ આપના દ્વારા આપવામાં આવ્યો હતો, શું કહેશો આ પરિસ્થિતિને લઈને? હું બધું બહુ જ નજીકથી ગયો છું બધા હાઈકમાન્ડ પાસે. હું અહીંયાના જીપીસીસીમાં બી બધા નેતાઓ જોડે મળ્યો છું. મારી કામ કરવાની પદ્ધતિ બધાને ખબર છે. એ અલગ વાત છે કે નેતાઓએ બધાની વાતો સાંભળવી પડે અને એમને સાંભળી, પણ જ્યારે મારા સંપર્કમાં આવ્યા અને આખું ચિતાર જ્યારે મેં વર્ણન કર્યું ત્યારે એમને ખબર પડી કે સાચું શું છે અને સાચું શું નથી. મેં આ પદ જાતે છોડેલું અને મેં કીધેલું કે બધાને એક એક વર્ષ બનાવજો, પણ એ તો પાર્ટીનો નિર્ણય છે, બનાવે નહીં બનાવે. કોઈ બી મારા માટે બોલતો હોય તો બધાને મારું એક જ કહેવું છે કે 8 વખત ચૂંટણી જીતી બતાડજો. 36 વર્ષ હું કોર્પોરેશનમાં રહ્યો, 8 વર્ષ મને 1 વર્ષ માટે બનાવેલો વિરોધ પક્ષનો નેતા, પછી મને હટાવતા જ નહોતા અને પછી બી નહોતા હટાવતા. 8 વર્ષ હું વિરોધ પક્ષના નેતા રહ્યો, હું હમણાં લોકસભાનો પ્રભારી રહ્યો, ડભોઈમાં પ્રભારી રહ્યો, જુદી જુદી જગ્યા ઉપર ચૂંટણી પ્રચારમાં ગયો. તો મારા માટે આવું બધું નથી, પણ હવે એવું છે કે એક ઘર હોય ને એમાં 4 ભાઈઓ હોય તો એ પણ વાસણ ખકડે, એટલે એવું બધું ચાલ્યા કરે. મારા માટે એ બહુ અગત્યનું નથી, પણ મારા માટે અગત્યનું એ છે કે પાર્ટીની જોડે, પાર્ટીના નેતાઓ જોડે જે ચર્ચા કરી છે તે પ્રમાણે, એ લોકોના કહેવા પ્રમાણે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું, લોકોની વચ્ચે કઈ રીતે જવું, કોંગ્રેસ પાર્ટી છે શું એ બતાડવી અને એમના મનને અંદર કોંગ્રેસ પાર્ટી ખરેખર
આ દેશની અંદર કામ કરી શકે છે, કે જે લોકોને ભરમાઈ દીધા છે જુદા જુદા મુદ્દા ઉપર, એ ભ્રમ એ લોકોનું તોડવું, એમને ભ્રમમાંથી બહાર કાઢવું અને સાચી દિશાની અંદર વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી કામ કરી શકે છે. ડોક્ટર ઠાકોરભાઈ હતા આજ આપણા સફાઈ સેવક, અને આ શહેર વડોદરા શહેરમાં પહેલો નંબર આવ્યો હતો. આજે નંબર પાછળ ને પાછળ જાય છે. તે વખતે 2 ટાઈમ પાણી આવતું હતું, શુદ્ધ પાણી મળતું હતું, 180 રૂપિયામાં 2 ટાઈમ શુદ્ધ પાણી મળતું હતું અને કલાકો સુધી મળતું હતું. આજે 1600 રૂપિયામાં 1 ટાઈમ પાણી ને ગંદુ પાણી મળે છે. રોડ સારા હતા, રોડમાં કભી વરસાદમાં પાણી નહોતું ભરાતું, લાઇટો બરાબર ચાલતી હતી, એટલે આ બધું જોઈને પહેલો નંબર આવ્યો હતો. આજે તો પાછળ ને પાછળ જાય છે. હવે તો એવી દશા થઈ ગઈ છે કે એક એક રોડને 3-3 વખત ઉદઘાટન કરે છે ને 3-3 વખત ફોટા પાડે છે. એવું કોંગ્રેસના શાસનમાં નહોતું. એટલે કોંગ્રેસ શાસન શું છે, એની સાચી દિશા, એની સાચી કામ કરવાની પદ્ધતિ, એમને એમના ટાઈમમાં નેતાઓ કેવા હતા, એ તમામ દર્શન કરાવીશું. સાચો ચિતાર સભામાં રજૂ કરીશું અને લોકોની વચ્ચે રજૂ કરીશું. નેતા જોડે જે ચર્ચા થઈ છે એ જ થઈ છે કે પાર્ટીને મજબૂત કરવા માટે આપણે શું કરી શકીએ છીએ. આ બધી વસ્તુ જવા દો, નેતાઓના માટે આ વસ્તુ ગૌણ હતી. લોકો ગમે તેટલી ફરિયાદ કરે, પણ જ્યાં સુધી પાર્ટી જીતીને ના આવે તો ફરિયાદનો મતલબ શું છે? તમે ફરિયાદ તો કોઈની બી કરી શકો. ઇવન જો તમારે રાહુલ ગાંધી માટે કેવા કેવા શબ્દો ઉચ્ચારે છે લોકો, તેનાથી કંઈ રાહુલ ગાંધી ખરાબ નહીં થઈ જતા. સ્મૃતિ ઈરાની સભામાં શું બોલેલી, આમને આવું કર્યું છે, એનું લોકો વાતો માને છે. એટલે આવું જ છે, લોકોને આદત પડી ગયેલી હોય છે ફરિયાદો કરવાની, આ કરવાની. મને ફરિયાદ કરવાની આદત નથી, મારી 36 વર્ષની લાઈફની અંદર હું કોઈની ફરિયાદ નથી કરતો. હું મારું કામ જ કરું છું, લોકોની વેદના સમજું છું, અને તમે મને જોયો હશે કે મારા ઘરમાં બી હું ઝાડ નીચે બેસી રહું છું અને લોકોનું કામ કર્યા કરું છું. એટલે હું શું કરીશ શું નહીં એ વખત બતાવશે, હમણાં હું નથી બતાડતો. હવા બહુ ચલી એમની, કહેતા હતા અબ કી બાર 400 પાર થઈ ગયું, પાર આરમ પાર થઈ ગયું. એટલે લોકોને, લોકોની વેદના અને લોકોને પડતી મુશ્કેલી અને લોકોને ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે, ફિક્સ પગારની નોકરીઓ, 100 રૂપિયા દંડ લારીના એના 2500 રૂપિયા, ગોચરોની જમીન વેચી ખાવી, આ તમામ બાબતો, એક બાબત નથી અનેક બાબતો છે. ગરીબોના ઘર એવા બને કે 10 વર્ષમાં પડી જાય, 11 વર્ષમાં ઘર પડી જાય અને 11 માણસ મરી જાય. એક એક આવાસની મકાનની અંદર પાણી ટપકતું હોય, ગરીબ માણસોની દુર્દશા કરી દીધી હોય, ત્યારે એ ચિતાર લોકોની સામે લઈ જવું, એને રજૂઆત કરવી, લોકોને ભેગા કરવા, એની અંદર જે ખોફ ભરી ગયું છે, ડર પેસી ગયું છે, એ ડર બહાર કાઢવું અને સાચી દિશામાં કોંગ્રેસને માટે મજબૂત કરવું અને કોંગ્રેસ ફરતી આવે અને લોકોનું કામ કરે એ દિશામાં આગળ વધવાનું છે. બાકી ફરિયાદો નહીં, ફરિયાદો તો ચાલ્યા કરે, લોકોને આદત હોય છે ફરિયાદો કરવાની, પોતે સારા છે એવું દેખાડવાનું. મને એવું નથી કે મને કોઈ સિમ્બોલ આપે કે હું સારો છું નહીં સારો છું, જે છે એ છે, લોકો ઓળખે છે અને 36 વર્ષથી લોકો વોટ આપે છે, એટલે એનો સિમ્બોલ લાગી જ ગયેલો છે, એનાથી કોઈ મને ફરક પડતો નથી. ચોક્કસ, આ હતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, જેઓને હવે લેટર એનાયત થયો છે, ત્યારબાદ નેતા તરીકે પદભાર સંભાળશે અને વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે લોકોના પ્રશ્નો ઉઠાવીને એક મજબૂત નેતા તરીકેની જે છાપ ઉભી કરી છે, સાથે સાથે લોકો તેમને શોધતા આવે છે અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે પાલિકામાં આવતા હોય છે અને તેઓના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવ કરતા હોય છે, ત્યારે ફરી એકવાર પક્ષના નેતા બન્યા છે ત્યારે પ્રજાનો અવાજ જોરશોરથી વધુ આગળ પહોંચે તે માટેના પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવશે તેવું તેઓ જણાવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.